नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 में चैप्टर नंबर 2 में एक आगळनो सवाल समझवाना छीए। सवालनु नाम छे आर्थिक वृद्धि और आर्थिक विकास वच्चे तफावत। आओ, खूबज मोस्ट में मोस्ट टाइमपीस सवाल हो तो यहाँ छे तफावत 3 मार्क्स में पूछाय छे। 3 मार्क्स नो सवाल छे, लखाण आपणे ओछू छे एटला माटे फरजियात आ सवाल आपणे आवडवो जोईए। आर्थिक वृद्धि ने आर्थिक विकास, तो अहींया मैं वच्चे बराबर अमुक पॉइंट लखा छे जे आपणे याद राखवाना छे। झड़प, संबंध, ख्याल, ख्याल, घटना, परिवर्तन, परिणाम अने मापन। सर्वप्रथम वात करिए कि आर्थिक वृद्धिनी प्रक्रिया झड़पी छे, बराबर। कोई पण देशमां सौथी पहला थतुं होय आर्थिक विकास, ત્યારબાદ થાય છે આર્થિક વૃદ્ધિ, બરાબર। તો આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી હોય છે અને આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે, ધીમી હોય। આર્થિક વૃદ્ધિનો સંબંધ કોને સંબંધ હોય તો કે આવકના વધારા સાથે। આર્થિક વૃદ્ધિ એટલે શું તો કે આવકમાં વધારો કેટલો થયો, જ્યારે આર્થિક વિકાસમાં શું હોય તો કે આવકનો વધારા સાથે આવકની વહેંચણી। આમાં ખાલી આવકનો વધારો જોવામાં આવે છે, જ્યારે આમાં આવકનો વધારો પણ જોવામાં આવે છે અને કોને કેટલી આવક મળી એ પણ જોવામાં આવે છે। આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો, વિકસિત ખ્યાલ છે, બરાબર છે ને। આ બાજુ કેવો છે, વિકાસશીલ છે। આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કહેતો કે મર્યાદિત છે, આમાં તમને વધારે માહિતી જાણવા મળશે નહીં। જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે, વિસ્તૃત છે, આમાં તમને ઘણી બધી માહિતી જોવા મળવાની છે। આર્થિક વૃદ્ધિ શું છે તો કે ઘટના છે, આ ઘટના બની ગઈ, પણ આ પ્રક્રિયા છે, આ વસ્તુ ચાલુ છે। આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન જોવા મળે છે, માત્ર આમાં તમને રિઝલ્ટ જ જોવા મળશે। બીજું, આ બાજુ આર્થિક વૃદ્ધિ શું છે તો કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મકની સાથે ગુણાત્મક। હવે પરિમાણાત્મક એટલે થાય રિઝલ્ટ અને ગુણાત્મક એટલે એવું થાય કે એ રિઝલ્ટ પાછળ કોણે કેટલી મહેનત કરેલી છે, બરાબર। આર્થિક વૃદ્ધિ શું છે તો કે પરિણામ છે, ચલો એ આવી ગયું। જ્યારે આર્થિક વિકાસ શું છે, એની પાછળનું કારણ છે કે આ થયું ત્યારે આ વસ્તુ બની છે। એટલે મેં તમને હું સ્ટાર્ટિંગમાં હજી પણ કહું છું કે જે સૌ કોઈ પણ દેશ, આપણે ભારત દેશની વાત કરો કે અત્યારે આપણે પ્રગતિ કરીએ છીએ, બરાબર, તો આપણે આર્થિક વિકાસમાં આવીએ, જ્યારે આપણી પાસે ટોટલી અર્થતંત્ર આપણું એકદમ સુધરી જાય, બધા લોકો ગરીબમાંથી અમીર, જો કે બધા અમીર ન થાય પણ બધાની સુખ સગવડતામાં વધારો થઈ જાય, ત્યારે આપણે વિકાસમાંથી વૃદ્ધિમાં આવી આવીએ, બરાબર છે। તો આવી રીતે આ વસ્તુ ચાલુ હોય છે। પછી આવે છે માપન, તો આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય કેવું છે, સરળ છે, બરાબર। હું એમ કહું કે ભાઈ અમેરિકાની આર્થિક વૃદ્ધિ આટલા ટકા છે તો આપણે માપી શકીએ, એની ટકાવારી નીકળે, એનું માપન નીકળે, પણ આર્થિક વિકાસમાં કોઈ પણ ટકાવારી કે માપન નીકળતું નથી, કારણ કે તમે માપી જ ન શકો, કારણ કે આનો ખ્યાલ કેવો છે વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત છે। તમે એક વસ્તુ માપવા જાઓ તો તમારે બીજી 100 વસ્તુનો ગુણાકાર સરવાળો કરવો પડે છે, એટલા માટે આનું માપન કેવું છે, મુશ્કેલ છે, બરાબર। તો આજે ટોટલ 7 થી 8 મુદ્દા છે જે તમારે યાદ રાખવાના હોય છે। ફરી વખત આપણે ચર્ચા કરી લઈએ કે ઝડપ, સંબંધ, ખ્યાલ, ખ્યાલ, ઘટના, પરિવર્તન, પરિણામ અને માપન, તો આમાં કંઈ નવું નથી। ઝડપ તો કે આ ઝડપી છે, આ પ્રક્રિયા ધીમી છે। સંબંધ તો કે સંબંધ કોની હારે, તો કે આવકના વધારા હારે, આમાં આવકના વધારા ઉપરાંત કોની હારે છે તો કે આવકની વહેંચણી સાથે છે, આમાં વિકસિત દેશો સાથે છે, આ વિકાસશીલ દેશ સાથે છે, આનો ખ્યાલ મર્યાદિત છે, આનો ખ્યાલ વિસ્તૃત છે, આ ઘટના છે, આ વસ્તુ બની ગઈ છે, આ પ્રક્રિયા છે, પ્રક્રિયા ચાલુ છે। આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય, આમાં કયા પરિવર્તન થાય છે તો કે પરિમાણાત્મકની સાથે ગુણાત્મક પરિવર્તન થાય। આર્થિક વૃદ્ધિ પરિણામ છે, પરિણામ પાછળનું કારણ છે અને આને માપવાનું કામ સરળ છે, તમે ટકાવારી કાઢી શકો છો, પણ આને માપી શકાતો નથી।